8 विषय गणित प्रकरण नंबर 6 वर्ग अने वर्गमूल। विद्यार्थी मित्रों आपणो नेक्स्ट टॉपिक छे संख्याओनो वर्ग शोधवो। हवे आपणे संख्याओनो वर्ग शोधवानो छे, परंतु संख्याओनो गुणाकार करीने शोधवानो नथी। तो आपणे एक अवयवो चेप्टरनी अंदर एक सूत्र आवे छे, ए प्लस बी एनो वर्ग बराबर एनो वर्ग प्लस 2ab प्लस बी नो वर्ग। आपणे आ सूत्रनी मददथी एक्जाम्पल सोल्व करीशुं, बराबर। तो आपणे पहेलुं एक एक्जाम्पल जोईए, 39 ગુણાકારની ક્રિયા કર્યા વિના જ વર્ગ શોધો। જ્યારે આવું રકમની અંદર ચોખવટ કરી હોય, ક્લિયર કર્યું હોય કે ગુણાકારની ક્રિયા કર્યા વિના વર્ગ શોધો, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે। હવે અહીંયા તો 39 આપ્યા છે, અહીંયા આપણે એ પ્લસ બીનો વર્ગ આપે છે અને આપણે 39 વર્ગ શોધવાનો છે। તો શું કરીશું, 39 વર્ગ આપણે એને એ અને બી બે ફોર્મમાં અલગ કરી દઈશું, એટલે કે 30 + 9 આ રીતે લખી શકીએ, અને 30 + 9 વર્ગ, બરાબર। હવે જો આપણું એ પ્લસ બીનો વર્ગ લખ્યો હોય એ રીતે થઈ ગયું, તો હવે આપણે જેમ આપણો એ એટલે 30 અને બી એટલે 9, હવે જેમ અહીંયા એનો વર્ગ એટલે આપણો પહેલો શું છે 30, તો 30 વર્ગ પ્લસ 2 × એ એટલે 30 અને ગુણ્યા બી એટલે કે 9 પ્લસ બીનો વર્ગ એટલે કે 9 વર્ગ। હવે આપણે અહીંયા 30 વર્ગ લખીશું, તો 30 જો 10 હોય તો એનો વર્ગ થાય, એટલે શું થઈ જાય 00, અને 3 વર્ગ 9, એટલે અહીંયા 900 પ્લસ આનો આપણે ગુણાકાર કરશું, 2 × 30 અને × 9, તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ, 6 × 2 × 30 એટલે કે 60, અને 60 × 9 એટલે કે 540 પ્લસ 9 વર્ગ એટલે 81। હવે આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું, તો 900 પ્લસ 540 પ્લસ 81 સરવાળો કરીશું, એટલે પાછળ 1 × 8 = 12 બગડો વધી 1 અને 15, તો આવશે 1521। તો આ આપણો જવાબ થઈ ગયો। હવે આપણે એક બીજી સંખ્યા લઈ અને તેનો વર્ગ કરીએ। ચલો હવે આપણે સંખ્યા લીધી છે 105 વર્ગ, તો આપણે પહેલાં એ અને બીના રૂપે લખી દઈશું, તો 105 એટલે આપણે 100 + 5 અને એનો વર્ગ લખીશું, બરાબર। હવે શું કરીશું, આપણે એનો વર્ગ પ્લસ બીનો 2ab પ્લસ બીનો વર્ગ, તો અહીંયા આપણે લખીએ એનો વર્ગ એટલે કે આપણા 100 વર્ગ પ્લસ 2 × a એટલે 100 અને × b એટલે 5 પ્લસ b એટલે 5 વર્ગ। હવે 100 વર્ગ એટલે કેટલો થશે, 10,000। જેમ આપણે અગાઉ કીધું હતું કે જો કોઈ સંખ્યાની દશક અને એકમ મતલબ અંકની છેલ્લા બે અંકો 0 હોય, તો જ્યારે એનો વર્ગ કરીએ એટલે 4 થઈ જાય। હવે અહીંયા પ્લસ આનો ગુણાકાર કરશું, તો 5 × 10 અને 10 × 100 એટલે કે 1000, બરાબર, અને પ્લસ 5 વર્ગ 25। જો 1 થી 20 25 સુધી સંખ્યાઓ એવી રાખવાની કે જેના વર્ગ આપણને મોઢે યાદ હોય, 1 વર્ગ 1, 2 વર્ગ 4, 3 વર્ગ 9, એ રીતે 25 સુધી સંખ્યાઓના વર્ગ મોઢે રાખવાના, કારણ કે એ જનરલી યુઝ થતા હોય। હવે આપણે આનો સરવાળો કરી દઈશું, તો 5, 2, 0, 1 અને 1 એટલે આપણો જવાબ થશે 11,025। હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ, પાયથાગોરિયન ત્રિપુટીઓ। તો પાયથાગોરસ પ્રમેય વિશે તો આપણે જાણીએ જ છીએ કે પાયથાગોરસ પ્રમેયની મદદથી આપણે કાટકોણ ત્રિકોણનું ત્રીજી બાજુ શું એક ગમે તે એક બાજુઓનું માપ આપ્યું હોય તો બાકીની બાજુઓનું માપ શોધી શકીએ છીએ, બરાબર। તો એ જ રીતે પાયથાગોરિયન ત્રિપુટીઓ છે, જેમાં આપણે જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે। જો 3 વર્ગ + 4 વર્ગ, 3 વર્ગ એટલે કે 9, 4 વર્ગ એટલે કે 16, તો 9 અને 16 એટલે કે એનો સરવાળો થાય 25 એટલે 5 વર્ગ। તો આપણે જાણીએ છીએ કે 3 વર્ગ + 4 વર્ગ = 5 વર્ગ, બરાબર, એટલે કે આ આપણો પાયથાગોરસ પ્રમેયને ફોલો કરે છે। એટલે જો સંખ્યાઓ 3, 4 અને 5 સમૂહ એ શું કહેવાય, પાયથાગોરિયન ત્રિપુટી, એટલે કે આ બે સંખ્યાઓ આ ત્રણેય સંખ્યાઓ મળીને શું બનાવે છે, પાયથાગોરિયન ત્રિપુટી, કે 3, 4 અને 5 એક બાજુનું માપ 3 હોય તો બાકીની બે બાજુઓ કઈ હોય ત્રિકોણની, તો એક બાજુનું માપ 4 અને બીજી બાજુનું 5, તો આપણે આવી ત્રિપુટીઓ શોધવાની થશે। એક બીજું એક્ઝામ્પલ જોઈએ, 6, 8 અને 10 એ પણ પાયથાગોરિયન ત્રિપુટી છે, તો કઈ રીતે, તો જો 6 વર્ગ + 8 વર્ગ = 10 વર્ગ થઈ જાય છે, હા 6 વર્ગ 36, 8 વર્ગ 64 = 36 + 64 એટલે 100 એટલે કે આપણો 10 વર્ગ, ચલો 5, 12 અને 13 તો આ પણ થઈ જાય છે, તો 5 વર્ગ
25 प्लस 12 નો વર્ગ 144 બરાબર 169 થઈ જાય. હા, અને 169 એટલે આપણા 13 નો વર્ગ. હવે આ સંખ્યાઓ આ ત્રણ ત્રિપુટી શોધવા માટે આપણે શું કરીશું? તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m ગ્રેટર ધેન 1 એટલે કે કોઈ એવી સંખ્યા કે જે 1 કરતા મોટી હોય, બરોબર? એટલે 2 3 4 5 થી સ્ટાર્ટ થાય. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m ગ્રેટર ધેન 1 માટે एक संख्या अपनी शू हे 2m, 2m एटले अपनी एक संख्या, बीजी एम स्क्वेर माइनस 1 अने त्रीजी छे एम स्क्वेर प्लस 1. तो आ त्रण संख्याओ छे जे आ व्यापक स्वरूप छे, आनी मदद थी आपणे बीजी संख्याओ शोधी शकीशुं. तो पहली संख्या अपनी शू हे 2m, बीजी 2m एम स्क्वेर माइनस 1 अने त्रीजी छे एम स्क्वेर प्लस 1. ए पायथागोरियन त्रिपुटी होय छे अने आ एनुं व्यापक स्वरूप छे. तो आपणे आ ज याद राखवानुं, एम 2m एम स्क्वेर माइनस 1 અને એમ સ્ક્વેર પ્લસ 1 આ ત્રણની મદદથી આપણે બાકી સંખ્યાઓ શોધી શકીશું. એટલે કે પાયથાગોરિયન ત્રિપુટી શોધવા માટેનું વ્યાપક સ્વરૂપ છે. આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી વધુ ખ્યાલ આવે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. આપણે એવી ત્રિપુટી શોધવાની છે કે જેનો નાનામાં નાનો અંક 8 હોય. પહેલાં તો આપણે એનું વ્યાપક સ્વરૂપ લખી દઈએ. હવે આપણે અહીંયા એવું કીધું છે નાનામાં નાનો અંક 8 હોય, પરંતુ આપણને ખબર નથી કે આ ત્રણમાંથી કઈ સંખ્યા નાની સંખ્યા દર્શાવે છે. તો આપણે શું કરીશું? તો આપણે વારાફરતી દરેક સંખ્યા લઈને આપણે ચેક કરવું પડશે. તો આપણે આ એક પહેલાં એમ સ્ક્વેર માઇનસ 1 વાળી સંખ્યા લઈને ચેક કરીએ. ચલો સૌ પ્રથમ આપણે એમ સ્ક્વેર માઇનસ 1 બરાબર 8 લઈએ, બરાબર? હવે એમ સ્ક્વેર માઇનસ 1 બરાબર 8 લઈએ ત્યારે આપણે એમ શોધવો પડશે. તો એમ સ્ક્વેર બરાબર આ એક આ બાજુ છે, બરાબરની પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. તો 8 ને 1 9, તો એમ બરાબર કેટલા થશે? કઈ સંખ્યાનો વર્ગ 9 છે? 3 નો, બરાબર? તો 3 એમ બરાબર 3 થશે. હવે જો એમ બરાબર 3 હોય તો આપણો એક બીજી સંખ્યા 2m બરાબર કેટલા થશે? 6. અને આપણી ત્રીજી સંખ્યા એમ સ્ક્વેર પ્લસ 1 બરાબર કેટલા થશે? તો એમ બરાબર 3 એટલે 9 અને પ્લસ 1 એટલે કે 10. તો આપણી એક ત્રિપુટી શું મળશે? જો આપણી એક સંખ્યા શું હતી? એમ સ્ક્વેર માઇનસ 1 બરાબર તો આપણે 8 લીધા. તો આપણી ત્રિપુટી અહીંયા શું મળી આપણને? 6, 8 અને 10, બરાબર? પરંતુ આપણી રકમની અંદર શું કહ્યું છે કે નાનામાં નાનો અંક 8 હોય તેવી ત્રિપુટી. અહીંયા તો જો નાનામાં નાનો અંક 6 છે એટલે આ ત્રિપુટી શક્ય નથી. મતલબ કે આનો નાનામાં નાનો અંક આપણો 8 નથી. તો અહીંયા આપણે લખીશું કે અહીં પાયથાગોરિયન ત્રિપુટી, અહીં પાયથાગોરિયન ત્રિપુટી આ 6, 8 અને 10 મળે છે, પરંતુ જેનો નાનામાં નાનો અંક 8 નથી. તેથી આપણે બીજી ત્રિપુટી શોધવી પડશે. તેથી આપણે 2m બરાબર 8 લઈએ. ચલો તો 2m બરાબર 8 લઈને ગણતરી કરીશું. તો m બરાબર 8/2 એટલે કે કેટલા થશે? 4. હવે એમ બરાબર 4 મળે આપણને, તો આપણે બીજી એમ સ્ક્વેર માઇનસ 1, ચલો એના બરાબર સંખ્યા શોધી. એમ એટલે 4, 4 નો વર્ગ 16, 16 ઓછા 1 એટલે કે આપણી બીજી સંખ્યા થશે 15 અને ત્રીજી સંખ્યા થશે એમ સ્ક્વેર પ્લસ 1, 16 અને 1 એટલે કે 17. આ ના ખબર પડી હોય તો અહીંયા લખી દો, 4 નો વર્ગ ઓછા 1, 16 ઓછા 1 એટલે 15 અને અહીંયા 4 નો વર્ગ પ્લસ 1, 16 પ્લસ 1 એટલે કે 17, બરાબર? તો હવે આપણને આપણી જે ત્રિપુટી મળી 8, 15 અને 17, તો આમ 8, 15 અને 17, તો જો એમાં નાનામાં નાનો અંક આપણો 8 છે એટલે આ ત્રિપુટી આપણી બરાબર છે. તો 8, 15 અને 17 એ એવી ત્રિપુટી છે જેનો નાનામાં નાનો અંક 8 છે, બરાબર? તો આ રીતે એક્ઝામ્પલની અંદર તમારે ઘણીવાર, પહેલી જ વાર જો આપણે 2m લીધા હોત તો આપણને ત્યાંથી જ મળી જ્યું હોત, પણ આપણે પહેલાં એમ સ્ક્વેર માઇનસ 1, તો તમારે દરેકે દરેક સંખ્યા આ રીતે 1-2 વાર લઈ અને ચેક કરવી પડશે. આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ, જેની અંદર જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. જો અહીંયા એવું કશું કહ્યું નથી કે કોઈ સૌથી મોટામાં મોટી સંખ્યા 12 હોય કે નાનામાં નાનો અંક 12 હોય, બરાબર? કોઈ પણ એક સંખ્યા 12 હોય. તો હવે આપણે કોઈ એક સંખ્યા માટે એમ સ્ક્વેર માઇનસ 1 માટે લઈને પહેલાં વિચારીએ. તો આપણે અહીંયા લઈએ પહેલાં
सौ प्रथम आपणे एम स्क्वेर माइनस वन बराबर बार लईए तो शुं थशे एम स्क्वेर बराबर आ प्लस वन थई जशे एटले अहींया तेर थशे। तो हवे एवी कोई संख्या नथी के जेनो वर्ग तेर थतो होय तो आपणने एम बराबर कोई किंमत मळशे नहीं, मतलब तेथी एमनी किंमत पूर्णांक नथी, एमनी कोई आपणने पूर्णांक किंमत मळशे नहीं। तमारे आवुं लखवानी जरूर नथी, आ लखवानुं बराबर, एमनी किंमत पूर्णांक नथी। हवे आपणे पूर्ण तो आपणे शुं करीशुं, हवे आपणे टू एम बराबर बार लईने जोईए, का तो हजु एम स्क्वेर प्लस वन बराबर पण लई चेक करीए। हवे एम स्क्वेर प्लस वन बराबर बार लईए तो एम स्क्वेर बराबर शुं थशे, बार आ एक पेली बाजु छे एटले माइनस वन, एम स्क्वेर बराबर अगियार, तो अगियार पण कोई संख्यानो वर्ग नथी, मतलब कि आ पण पूर्ण वर्ग संख्या नथी। तो अहीं पण आपणे शुं लखीशुं के आ पूर्ण वर्ग अहीं एमनी किंमत पूर्णांक संख्या नथी। तो हवे आपणे छेल्ले टू एम, तेथी टू एम बराबर बार लईशुं तो एम बराबर केटला थशे, बार भाग्या बे एटले के छ। जो एम बराबर छ होय तो शुं थाय, एम स्क्वेर माइनस वन बराबर तो छनो वर्ग छत्रीस ઓછા એક એટલે કે પાંત્રીસ, તો એક સંખ્યા પાંત્રીસ, પછી બીજી આપણે લઈએ એમ સ્ક્વેર પ્લસ વન તો છનો વર્ગ પ્લસ વન તો છત્રીસ પ્લસ વન એટલે કે સાડત્રીસ। તો અહીંયા આપણી ત્રિપુટી બનશે, આપણી એક સંખ્યા શું હતી છ, બીજી સંખ્યા પાંત્રીસ અને ત્રીજી સંખ્યા સાડત્રીસ, સોરી છ નહીં, આપણી એક સંખ્યા આપણે તો ટુ એમ લેવાનું ને, એટલે આપણી એક સંખ્યા કઈ છે બાર। તો અહીંયા આપણને કઈ ત્રિપુટી મળે તો બાર પાંત્રીસ અને સાડત્રીસ પાયથાગોરિયન ત્રિપુટી છે, ત્રિપુટી છે બરાબર। તો આ રીતે એક્ઝામ્પલ ગણીશું।